વાપીમાં વધુ એક હોસ્પિટલ પર લાગ્યો ગંભીર આરોપ. મુંબઈના વસઈથી 50% કોરોના ઇન્ફેક્શન લાગેલા એક મહિલાને વાપીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલુ હતી અને તેમની સારવાર દરમિયાન તેઓનું બાકીના બિલ માટે આવનાર હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવતું હતું. અંદાજિત 5 લાખનું બિલ બાકી હતું, જે મરીજના પરિવારજન પાસે માંગ્યા હતા. પરંતુ પરિવારજનનો એવો આરોપ છે કે તેઓ આ પૈસા ભરવા માટે દબાણ કરતા હતા, પરંતુ ડૉક્ટરોએ પૈસા ન મળતા વેન્ટિલેટર પરથી મરીજને હટાવી દેતા મરીજનું મોત થયાનો ગંભીર આરોપ લગાવ્યો અને હોસ્પિટલમાં પરિવારજનોએ હંગામો કરતા આખરે પોલીસ બોલાવી પડી. ડૉક્ટરનું કહેવું છે કે મરીજ 50% થી વધુ કોરોના ફેલાયેલો હતો અને અમે પરિવારજનોને પૂરા વિશ્વાસમાં લઈને તમામ ઈલાજ કર્યો છે. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. શું નામ છે તમારું? અનિતા તાવડે. ક્યાં હોતે ક્યાં પ્રોબ્લેમ હે સર? યે લોગોને હમે 6 દિન પહેલે કોલ કિયા થા ઓર બોલા થા કે આપ આ જાઓ, ઉનકી બોડી ફૂર રહી હે તો હમે કટ કરના હે. હમને બોલા ઠીક હે, આપ કટ કરો, કોઈ બાત નહીં. હમ લોગ રોજ યહાં પે આતે થે ઓર પૂછતે થે કે કટ કિયા કે, લેકિન વો લોગ બોલ રહે થે જરૂરત નહીં હે. ઓર રોજ 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 બોડી ફૂર રહી થી ઓર આજ બોડી ઇતની બડી હો ગઈ હે. ઉન લોગોને હમે બોલા ભી નહીં કે આજ જો સર્જરી કરને વાલા હે વો ઇતની ડેન્જરસ હે. वो लोग बहुत बड़ा बिल बना रहे, बहुत बड़ा सर वो लोग. हाँ, कम से कम 8 लाख रुपए. और कल ही हमको कॉल किया और बोला कि आपको तुरंत 5 लाख रुपए भरना पड़ेगा, नहीं तो बॉडी लेके जाओ यहाँ से. और वो लोग सिर्फ एक ही जूस देते थे, वाटरमेलन का. मेरी सिस्टर को वो 500 रुपीज़ का दे रहे थे सर, के वाटरमेलन का जूस 500 रुपीज़ का आता है. ये लोग मजबूरी का फायदा उठाते हैं.